હેલો ફ્રેન્ડ્સ, ટીવી નાઇન ના એફબી પેજ પર હું છું તમારી સાથે ચિરાગ, અને મારી સાથે જોડાશે અમારા સહયોગી ખુશ્બુ. આજે આપણે વાત કરીશું આ ફોટોગ્રાફ વિશે. આપ જોશો, આપ સૌ જાણો છો કે આ ફોટોગ્રાફ એ બોર્ડર ફિલ્મનો છે, જેપી દત્તાની ફિલ્મ બોર્ડર, જેના મુખ્ય હીરો હતા સની દેઓલ. પરંતુ આજે આપણે આ ફોટો સિવાય વાત કરવી પડશે આ ફોટોગ્રાફની. આ છે બ્રિગેડિયર ચાંદીપુર, ચાંદપુર, બ્રિગેડિયર ચાંદપુરની આજે આપણે વાત કરીશું, જેમનું આજે અવસાન થયું છે. બ્રિગેડિયર ચાંદપુર એ અસલી હીરો હતા, જે બેઝ પર આખી બોર્ડર ફિલ્મ બની હતી. એ ફિલ્મનો જે બેઝ સ્ટોરી હતી એ હતા બ્રિગેડિયર ચાંદપુર. તો આ બ્રિગેડિયરને આજે આખો દેશ યાદ કરી રહ્યો છે. તેનું અવસાન આજે થઈ ગયું છે, ભારતીય સેના માટે એક બહુ જ મોટી ખોટ ચોક્કસ કહી શકાય. આખો દેશ ખુશ્બુ આજે એમના જે કાર્યકાળમાં જે સિદ્ધિઓ એમને મેળવી હતી તેને યાદ કરી રહ્યો છે. બિલકુલ ચિરાગ, 78 વર્ષની વયે તેમનું નિધન થયું છે, અને કેન્સરની સારવાર તેમની ચાલી રહી હતી, અને શનિવારે સાંજે તેમના નિધનના સમાચાર આવ્યા. ચિરાગ, જેપી દત્તાની જે બોર્ડર ફિલ્મ છે એ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે, ફિલ્મ જગત માટે, અને તમામ જે ભારતીય ફિલ્મ પ્રેમીઓ છે એમના માટે ખૂબ યાદગાર ફિલ્મ છે. કદાચ સૌએ ફિલ્મ જોઈ હશે, પણ એમાં જે મુખ્ય પાત્ર જે ભજ્યું છે સની દેઓલે, એ પાત્રની પ્રેરણા ક્યાંથી લીધી છે? તો એ છે બ્રિગેડિયર કુલદીપસિંહ. રિટાયર થયા ત્યારે તેઓ બ્રિગેડિયર તરીકે ભારતીય સેનામાંથી રિટાયર થયા, પરંતુ જ્યારે તેમણે 1971માં આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે તેઓ મેજર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. અને 1971નું જે આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું, કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી અને પાકિસ્તાનની જે સૌથી મોટી શર્મનાક જે હાર આપણે કહી શકીએ એ આ હાર હતી. બ્રિગેડિયર પાસે માત્ર 100 જેટલા ભારતીય જવાનો હતા કે જ્યારે રાજસ્થાનના લોંગેવાલામાં પાકિસ્તાની સેના હુમલો કરી રહી છે તેવું તેમને 4 ડિસેમ્બરની રાત્રે કદાચ જાણવા મળ્યું હતું. માત્ર 100 જેટલા જવાનોની સામે પાકિસ્તાની 2000 સૈનિકો હતા, પરંતુ એ લોકો જે ઈરાદા સાથે આવ્યા હતા કે રાજસ્થાનમાં રામગઢ થઈને તે લોકો આગળ સુધી આવશે, આગળ જવાની વાત તો છોડો, બ્રિગેડિયર કુલદીપસિંહ અને એમના જે જવાનોએ ત્યારે એવી રીતે ડટીને મુકાબલો કર્યો કે તેમણે પીછેહટ કરવી પડી હતી. અને કહેવાય કે ખૂબ જ મોટી જીત હતી એ સમયે. અવિભાજ્ય જ્યારે ભારત પંજાબ પ્રાંત હતું ત્યાં તેમનો જન્મ થયો, આખો પરિવાર એમનો રૂડકીમાં સ્થાયી થયો, પરંતુ નાનપણથી એટલે અભ્યાસ કાળથી તે NCCમાં જોડાયા. ત્યાર પછી એમનો જે જુસ્સો હતો એમને સેના તરફ લઈ આવ્યો. લગભગ 22 વર્ષની ઉંમરે જ્યારે 1965નું યુદ્ધ પણ તે લડ્યા, 1971માં પણ તેમણે બહુ મોટો ફાળો આપ્યો, અને 22 વર્ષની ઉંમરે તેમણે આ જે સેનામાં જે સિદ્ધિ હાંસલ કરી એ ચોક્કસ એમણે કરી. એટલે એનું પ્રદાન ચોક્કસ કહી શકાય કે બહુ નાની ઉંમરે જે જોગ અને જુસ્સો હતો તે તેમનો કામ કરી ગયો. બિલકુલ, જે વર્ષે કદાચ 1962માં તેઓ ગ્રેજ્યુએટ થયા અને એ જ વર્ષે તેઓ ભારતીય થલસેના જે કહેવાય છે એમાં જોડાયા હતા, અને ત્યારબાદ તેઓ એક પછી એક જે ફરજ છે, જે જવાબદારી છે એ નિભાવતા ગયા. અને 1965નું એ યુદ્ધ હતું જે તેમના જીવનકાળનું સૌ પ્રથમ યુદ્ધ હતું, અને જે મુખ્ય ભારત પાકિસ્તાનનું યુદ્ધ જે જંગ છેડાયો 1971નો સમયની હું વાત કરું તો આ યુદ્ધ કદાચ સમાપ્ત થવાના આરે હતું 1971માં. અને એ જ દરમિયાન 4 ડિસેમ્બરની રાતના સમયે મેજર કુલદીપસિંહને એવી સૂચના મળી કે ખૂબ જ મોટી સંખ્યામાં પાકિસ્તાનની જે ફોજ છે એ લોંગીવાલા તરફ આગેકૂચ કરી રહી છે, અને ત્યારે લોંગીવાલા સૈન્યની જે ટુકડીની જવાબદારી હતી એ કુલદીપસિંહ પાસે હતી, અને ત્યારે તેમનું નેતૃત્વ કુલદીપસિંહ ચાંદપુરી કરી રહ્યા હતા. અને એ સમય દરમિયાન જ જ્યારે 120 સૈનિકો હતા ત્યારે તેમની પાસે, જેમાંથી 90ને તેમણે પોતાની પાસે રાખ્યા, અને જે 30 સૈનિકો હતા તેઓ કદાચ પેટ્રોલિંગ પર ગયા હતા, એટલે માત્ર 90 સૈનિકોનો આંકડો સામે આવી રહ્યો છે કે એમની સામે તેમણે પાકિસ્તાનના મોટી સંખ્યાના જે સૈનિકો હતા એમની સામે ભારત અને તમામ ભારતીય રક્ષણ આપ્યું. ઓછી મેનફોર્સ એટલે ઓછા તાકાતથી એમણે પાકિસ્તાનના સૈનિકોને જે રીતે હરાવ્યા, લડ્યા, જે જંગ જીતમાં બહુ મોટો ફાળો કહી શકાય, તો એ રીતનો જે જોમાં જુસ્સો જે એમનો હતો એને પણ આજે દેશના લોકો યાદ કરી રહ્યા છે. બિલકુલ, અને ન માત્ર યાદ પરંતુ આમ
એમ શ્યોર કે અત્યારે જેટલા લોકો જોઈ રહ્યા છે અને જેમને આ સમાચાર મળ્યા છે, અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકો તેમને અત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, એ તમામને અત્યારે ગર્વની સાથે એક આભાર પણ એમને વ્યક્ત કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે ભારતનું અને તમામ ભારતીયોનું રક્ષણ થયું હતું તેમાં ખૂબ જ મહત્વનો ફાળો તેમનો કહી શકાય. એમની જો પર્સનલ લાઈફની વાત કરીએ તો એમને પત્ની ઉપરાંત ત્રણ દીકરાઓ છે, આખા પરિવારની સંવેદના આખા આપણી એમની સાથે જ છે, અમારી સૌની સંવેદના એમની સાથે છે. પરંતુ જે રીતે આજે આખો દેશ બ્રિગેડિયર કુલદીપસિંહને યાદ કરી રહ્યો છે, ન માત્ર બોર્ડર ફિલ્મ પૂરતું એ સીમિત રાખી શકાય, પરંતુ એમનો જે જોમ જુસ્સો જે હતો, જે લડાયક તાકાત હતી, જે દેશ માટે મરી પીટવાની જે ભાવના હતી, એને પણ લોકો ચોક્કસ યાદ કરી રહ્યા છે. તો ખુશ્બુ એટલું જ કહેવું રહ્યું અંતમાં કે જી હું ચિરાગ એટલું કહીશ કે એવું પણ કુલદીપસિંહ માટે એવું પણ કહેવાય છે કે જો કદાચ એ ના હોત તો ભારતનો નકશો અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ, ભારતનો નકશો એ ના હોત અને એ સમયે જો તેમણે આ મુકાબલો ના કર્યો હોત તો અજમેર સુધી પાકિસ્તાનની સેના પહોંચી ગઈ હોત. બિલકુલ, એટલે જો કરારો જવાબ આપણે કહીએ ને આપણી જે નોર્મલ ભાષામાં, એ કરારો જવાબ જો પાકિસ્તાની સેના જવાબ મુહતોડ જવાબ બિલકુલ એ ના મળ્યો હોત તો કદાચ આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત. તો આવા જ જાંબાઝ જવાનનું અવસાન થયું અને આખો દેશ આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે એમની જે ભાવનાથી દેશ પ્રતિને તેને યાદ કરી રહ્યું છે. તો અમારા સૌ તરફથી પણ આ જાંબાઝ જવાનને 100-100 સલામ અને એવી જ નતમસ્તકપણે શ્રદ્ધાંજલિ.